ફતેહગંજ વિસ્તારમાંથી ગત રાત્રે કારમાં પસાર થઈ રહેલા આર્મીમાં ફરજ બજાવતા કેપ્ટનને રોંગ સાઈડમાં આવી રહેલા મોપેડ ચાલક સાથે અકસ્માત નિવારવા માટે હોર્ન મારતા જ મોપેડ ચાલક અને તેના સાગરીતોએ કેપ્ટનની કારને આંતરીને અપશબ્દો કહ્યા બાદ ઇસ્કાફિર કો મારો તેમ કહીને કેપ્ટન પર હુમલો કરી વાસના દંડાથી ફટકાર મારી ધારદાર વસ્તુથી ઈજા પહોંચાડી હતી આ બનાવની કેપ્ટને સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલાખોરોની ધરપકડ કરી છે હરની દેણા ચોકડી પાસે આવેલા સુરમયર માં રહેતા તેમની ઓળખ દિવસની રજા લઈને ઘરે આવ્યા છે ગઈકાલે તે કારમાં માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ચાલતા ખેલ મહાકુંભમાં ગયા હતા અને ત્યાંથી સાંજે ઘરે પરત ફરતા સમયે સેફ્રોન ટાવર થી ફતેગંજ બ્રિજ તરફ જતા હતા તે વખતે રંગો

અપશબ્દો બોલવાની ના પાડતા જ તે છૂટા હાથની મારામારી શરૂ કરી દીધી આ હમલાની જાણ કરવા માટે કેપ્ટન આદિત્ય કારમાં મોબાઈલ ફોન લેવા માટે જતા સાધના વધુ ત્રણ સાગરી તો ત્યાં દોડી આવ્યા હતા અને તેઓએ કેપ્ટનને પકડી રાખતા સાધ નજીકની જ્યુસની લારીમાંથી વાસનો દંડો લઈને આવ્યો હતો અને તેમણે કેપ્ટનના બડામાં ફટકા માર્યા હતા આ દરમિયાન કેપ્ટનને કોઈ ધારદાર હથિયાર માર્યું હતું અને અલીફ ઇસ કાફિર કો મારો તેવી બૂમો પાડી આ દરમિયાન કેપ્ટને ફોન કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવતા તમામ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા દરમિયાન ઘટના સ્થળે હાજર એક નાગરિકે હુમલાખોરોને ઓળખતા હોય કેપ્ટને તેમને લઈને સાયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના પગલે પોલીસે હાલમાં ફતેહગંજ કમાટીપુરામાં રહેતા સાદ અમઝદ શેખ અને અલીફ અહેમદ શેખને તેઓના ફરાર સાગરીતો સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી